સ્વાગત છે આપનું જીપીએસી ગાઈડ યુટ્યુબ ચેનલની અંદર એસટીઆઈ પીઆઈ બિન સચિવાલય સ્પેશિયલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ક્વિઝનો આ છે ડે નંબર સિક્સ એટલે કે લેક્ચર નંબર સિક્સ કે જેની અંદર તમને મળશે આવનારી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર પીઆઈ અને બિન સચિવાલય જેવી એક્ઝામ માટે હાલના કરંટ અફેર્સની પેટર્ન મુજબ જે ક્વેશ્ચન પૂછાય છે એવા ક્વેશ્ચન આપણે જોઈશું કે જે કોઈપણ જે અલગ અલગ રાજ્યોની સ્ટેટ પીસીએસ હોય કે અલગ અલગ જે એક્ઝામો લેવાય છે એમાં પૂછાય ગયેલા હોય કે પૂછાવાની શક્યતા ધરાવતા અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ક્વીઝ લઈએ છીએ આની અંદર તો આગળના પાંચ લેક્ચર ન જોઈએ તો અહીંયા આઈ બટન ઉપર તમને મળી જશે પાંચ લેક્ચર જોઈએ આવો આ છે ડે નંબર સિક્સ તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ શરૂઆત કરીએ તો એઝ એન ઓલવેઝ આપણે જેમ કરીએ છીએ એમ પહેલાં વિડીયો પોસ્ટ કરીને તમારી રીતે આન્સર આપવા પ્રયત્ન કરો નહીં આવે તો કરશું અને આનું જે લેવલ છે હાઈ સો ન આવડે તો પણ તમે ચિંતા ન કરતા કારણ કે અને મારો એક પણ ક્વેશ્ચન આજના જે ડે સિક્સમાં એક પણ ક્વેશ્ચન નથી તમામે તમામ તેલંગાણા અને જે બીજી એક હતી હિમાચલ પ્રદેશની સ્ટેટ પીસીએસ હોય કે કંઈક બીજી એક્ઝામ હતી બે ત્રણ એની અંદરથી આ ક્વેશ્ચન લીધેલા છે તો ખાસ અગત્યના છે તો શરૂઆત કરીએ ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં લોન્ચ થયેલા ચેટબોટનું નામ શું છે તો ચેટિંગ માટે જે ચેટ કરવા માટે ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં લોન્ચ થયું છે ચેટબોટ એનું નામ છે આસ્ક દિશા જવાબ આવશે અહીંયા આસ્ક દિશા તો આસ્ક દિશા નામનું આ પોર્ટલ છે આસ્ક દિશા કે જે ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં ચેટિંગ માટે લોન્ચ થયું છે આસ્ક દિશા સેકન્ડ ક્વેશ્ચન છે નેપાળની સુપ્રીમ કોર્ટના ત્રીસ જજ જ્યુડિશિયલ ઓફિસર્સ જે નેપાળની સુપ્રીમ કોર્ટના ત્રીસ જ્યુડિશિયલ ઓફિસર કે જેઓ ભારતમાં આવ્યા છે સાત દિવસની ટ્રેનિંગ માટે તો ભારતની કઈ નેશનલ લો યુનિવર્સિટીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે ભારતની કઈ નેશનલ લો યુનિવર્સિટીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે તો એ લઈ રહ્યા છે જોધપુર જવાબ આવશે અહીંયા જોધપુરની જે નેશનલ લો યુનિવર્સિટીમાં નેપાળના સુપ્રીમ કોર્ટના ત્રીસ જ્યુડિશિયલ ઓફિસર જે ટ્રેનિંગમાં આવ્યા છે એ છે જોધપુરની નેશનલ લો યુનિવર્સિટીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે થર્ડ ક્વેશ્ચન છે અહીંયા કયું શહેર હિન્દીને ત્રીજી ભાષા તરીકે તેના કોર્ટમાં ઉપયોગ કરશે તો આપણ કરંટ અફેર્સનો ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે એ શહેર છે અબુધાબી ખાસ યાદ રાખજો શહેર છે અબુધાબી અને એ આવેલું છે યુનાઇટેડ અરબ અમિરાતની અંદર નું છે અબુધાબી કેપિટલ તો એ અબુધાબી જે એના શહેરમાં જેની કોર્ટ છે એની અંદર હિન્દીને ત્રીજી ભાષા તરીકે કોર્ટમાં ઉપયોગ કરશે અબુધાબી નેક્સ્ટ જોઈએ તો પ્રખ્યાત મિંજર મેળો જે છે એ કયા રાજ્યમાં આયોજિત થાય છે પ્રખ્યાત મિંજર મેળો કયા રાજ્યમાં આયોજિત થાય છે તો મિંજર મેળો આયોજિત થાય છે હિમાચલ પ્રદેશમાં જવાબ આવશે અહીંયા હિમાચલ પ્રદેશ હવે મિત્રો આ ક્વેશ્ચન જોઈને તમે એમ ન કહેતા કે આવા ક્વેશ્ચન પૂછાય પણ ન શકે પૂછાઈ શકે આ તમામ ક્વેશ્ચન જે તે રાજ્યની સ્ટેટ પીસીએસમાંથી અને અલગ અલગ એક્ઝામમાંથી લીધા મારો એક પણ ક્વેશ્ચન નથી આ પ્રેક્ટિસનો હેતુ છે પૂછાઈ શકે ન પૂછાઈ શકે પછીની વાત છે પરંતુ ક્વેશ્ચનની અમુક અમુક જે કરી અને તમે એની અંદર જે આપણે અલગ અલગ કરંટ અફેર્સના જે કોફેક્સ હોય વગેરે વગેરે લઈ અને એની અંદર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એટલે થોડું ઘણું પણ તમને જો આમાં યાદ આવે અને એને કો રિલેટ કોઈ પણ કરંટ અફેર્સ જો મળી જાય તો એ તમને ઉપયોગી થાય એટલા માટે ખાસ યાદ રાખજો હું એવું જરૂર બિલકુલ જરૂરી નથી કે આમાંથી જ પૂછાય કે આવા જ ક્વેશ્ચન પૂછાશે પરંતુ પ્રેક્ટિસનો અગાઉ પણ મેં કીધું હતું પ્રેક્ટિસને લઈને છે અને આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે તો એટલા માટે અને સ્ટેટ આપણે જે છે સ્ટેટિક ક્વેશ્ચન પણ લઈએ છીએ માત્ર કરંટ અફેર્સ નહીં પરંતુ જીઓગ્રાફી હોય કે કલ્ચરલના ક્વેશ્ચન પણ લઈએ છીએ કે જેથી તમને ખ્યાલ આવે તો પ્રખ્યાત મિંજર મેળો આયોજિત થાય છે હિમાચલ પ્રદેશની અંદર અને હિમાચલ પ્રદેશનો જ બીજો ક્વેશ્ચન લીધો છે કે દશેરાના તહેવાર ઉપર થતો ચરબા નૃત્ય સીએચ ચરબા નૃત્ય જે ફોક ડાન્સ છે એ કયા રાજ્યનો છે તો અગાઉ મેં જવાબ આપ્યો એમ એ પણ છે હિમાચલ પ્રદેશનો દશેરાના નૃત્ય ઉપર આ ચરબા નૃત્ય નામનો ફોક ડાન્સ થાય છે એ છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ છઠ્ઠો ક્વેશ્ચન છે આ છઠ્ઠો ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે લગભગ દરેક એક્ઝામમાં સિત્તેર ટકા જેટલી એક્ઝામોમાં ક્વેશ્ચન પૂછાયો છે તો ખાસ અગત્યનો છે કરંટ કરન્ટનો ક્વેશ્ચન પ્રથમ ભારતીય મહિલા વિજ્ઞાની કોણ છે કે જેઓને ત્રણસો ને સાઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યુકે રોયલ સોસાયટી ફેલો જે છે એ બનના છે તો પ્રથમ ભારતીય મહિલા વિજ્ઞાની જે છે કોણ છે કે જેઓ ત્રણસો સાઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યુકે રોયલ સોસાયટીના ફેલોશીપ બનાવ મેળવવાવાળા જે મહિલા બહેના છે યુકે રોયલ સોસાયટીના ફેલો બહેના છે એટલે કે તેની ફેલોશીપ મેળવશે તો એ મહિલા વિજ્ઞાનીનું જે નામ છે એ છે ગગનદીપ કાંગ જવાબ છે ગગનદીપ કાંગ ગગનદીપ કાંગ બહીના છે પ્રથમ મહિલા વિજ્ઞાની ભારતીય કે જેઓ ત્રણસો સાઠ વર્ષના પ્રથમ વખત યુકેની રોયલ સોસાયટીના ફેલોશીપ મેળવશે તો એ છે ગગનદીપ કાંગ નેક્સ્ટ જોઈએ તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સેવાનિવૃત્તિની ઉંમર કેટલી છે હવે તમને ખ્યાલ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું જે પદ તાજેતરમાંથીમાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આપણા બહેના છે જનરલ બિપિન રાવત એ તો બધાને ખ્યાલ છે જનરલ બિપિન રાવત બહેન છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પરંતુ અહીંયા ક્વેશ્ચન છે કે એની સેવા નિવૃત્તિની એજ કેટલી છે તો એજ છે સિક્સટી ફાઈવ સિક્સટી ફાઈવ પાસઠ વર્ષ અને ફોર સ્ટાર જે આ પદ જે છે ફોર સ્ટાર રેન્ક છે ફોર સ્ટાર ફાઇવ સ્ટાર ફોર સ્ટાર થ્રી સ્ટાર જે અલગ અલગ રેન્ક આવતી ને એની અંદર આ જે પદ છે ફોર સ્ટારનું છે ખાસ યાદ રાખજો ત્રણ ક્વેશ્ચન ખૂબ અગત્યના છે પ્રથમ છે બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે બિપિન રાવત સેવાનિવૃત્તિની ઉંમર છે સિક્સ્ટી ફાઇવ અને ચાર સ્ટાર આ ફોર સ્ટાર જેનું પદ છે એટમો આઠમો ક્વેશ્ચન છે એઇટ ડિગ્રી ચેનલ કઈ બે જગ્યાને અલગ કરે છે અથવા તો એ પણ પૂછી શકે કે કયા બે દેશ વચ્ચેની એક બોર્ડર છે ચેનલ લાઇન છે તો એઇટ ડિગ્રી ચેનલ આ ચેનલ છે એઇટ ડિગ્રી ચેનલ જેનું નામ છે એ અલગ કરે છે આપણા ભારતના લક્ષદ્વીપને માલદીવથી કહી શકાય કે માલદીવ અને ભારત વચ્ચે આ ચેનલ છે એઇટ ડિગ્રી ચેનલ કે જે બે જગ્યાને અલગ કરે છે લક્ષદ્વીપ અને માલદીવ અને યાદ રાખજો માલદીવના અહીંયા તો તાજેતરમાં કોરોના વાયરસ થઈ રહ્યો છે તમને ખ્યાલ છે આપણા ગુજરાત ગવર્મેન્ટે પણ જે બે વીક સુધી તમામ શાળા કોલેજોને બંધ રાખવાનો જે આદેશ કર્યો છે અને કોરોના વાયરસથી ડરવાની બિલકુલ જરૂર નથી અને જે સાવચેતીના પગલાં છે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ થાય અને ઉપયોગ કરો અને જાહેરમાં બને તો જવાનું ટાળવાનું આ તમામ પ્રકારના જે પ્રિકોશન્સ છે કે દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને લેવા જોઈએ તો એટ ડિગ્રી ચેનલ છે કઈ બે જગ્યાને અલગ કરે અહીંયા ક્વેશ્ચન છે તો એ આવશે આપણા લક્ષદ્વીપને માલદીવ અને માલદીવમાં હું એ કહેતો હતો કે જે કોરોના વાયરસને અનુલક્ષીને માલદીવ પણ ચર્ચામાં રહ્યું હતું શા માટે ચર્ચામાં રહ્યું હતું માલદીવમાં ભારતના રાજદૂત છે સંજય સંજય સુધીર તમને ખ્યાલ હોય તો માલદીવમાં ભારતના જે રાજદૂત છે સંજય સુધીર એને ખાસ માલદીવના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા આપણા ભારતના વડાપ્રધાન અને વિદેશ મંત્રી અને ભારત જે આપણા ત્યાંના જે રાજદૂત છે સંજય સુધીરના કારણ કે જ્યારે આપણા કોરોના વાયરસના અંતર્ગત ચીનના વુહાન પ્રાંત અને ચીનના દેશમાંથી જે આપણા વિદ્યાર્થીઓને લેવા આવી હતી સ્પેશિયલ પ્લેન ગયા હતા એની અંદર સાત જેટલા માલદીવ્સના નાગરિકોને પણ એ આપણા વિમાનમાં લઈ આવ્યા હતા એને અનુલક્ષીને માલદીવના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું હતું મેં આ ડેલી કરંટ અફેર્સમાં પણ આપણે કરાવ્યું છે તો ખાસ યાદ રાખજો એને અનુલક્ષીને કે માલદીવના જે રાજદૂત છે ભારતના એ છે સંજય સુધીર તો એ પણ અગત્યનો છે ને બીજું અડ્ડુ ટુરિઝમ ઝોન એના માટે એમઓયુ કર્યા હતા આપણે એ પણ માલદીવ સાથે કર્યા હતા ખાસ યાદ રાખજો માલદીવના રાષ્ટ્રપતિ કોણ છે કોમેન્ટ બોક્સમાં જણાવો નવમો ક્વેશ્ચન છે યુએનડીપી દ્વારા બહાર પાડવામાં આવેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે તાજેતરમાં છે એમાં ભારતનું સ્થાન આ વખતે કેટલામું રહ્યું છે તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો એમાં ભારતનું સ્થાન આ વખતે રહ્યું છે એકસો ને ઓગણત્રીસમું ગયા વખતે હતું એકસો ને ત્રીસમું આ વખતે બન્યું છે એકસો ઓગણત્રીસ તો ખાસ યાદ રાખજો વન ટ્વેન્ટી નાઇન ભારતનું સ્થાન છે આ વખતેનું નેક્સ્ટ જોઈએ તો ઇલકલ સાડી કયા રાજ્યની છે કે જેને જીઆઈ ટેક પણ મળેલો છે તો આ ઇલકલ સાડી એ છે કર્ણાટક જવાબ આવશે અહીંયા કર્ણાટકની છે સાડી કે જેને જીઆઈ ટેક પણ મળેલો છે અગિયારમાં ક્વેશ્ચન છે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે ક્યારે ઉજવાય છે અહીંયા શબ્દ ખાસ જો વર્લ્ડ છે નેશનલ ચિલ્ડ્રન્સ ડે નથી વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે આવે તો જવાબ આવશે વીસ નવેમ્બર જવાબ આવશે વીસ નવેમ્બર જ્યારે આપણા નેશનલ ભારતની અંદર જે ચિલ્ડ્રન્સ ડે ઉજવાય છે ચૌદ નવેમ્બરના દિવસે એ પણ ખાસ યાદ રાખજો ચૌદ નવેમ્બરના દિવસે ભારતમાં ઉજવાય છે જ્યારે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે ઉજવાય છે વીસ નવેમ્બરના રોજ અને લાસ્ટ ક્વેશ્ચન છે સાહિબગંજ કે જે આવેલું છે ઝારખંડમાં સાહિબગંજનું મલ્ટીમોડલ ટર્મિનલ કયા વોટરવેમાં બને છે આ મોડલ ટર્મિનલ બની રહ્યું છે એ કયા વોટરવેમાં બને છે તો એ છે નેશનલ વોટરવે વન નેશનલ વોટરવે વન ક્યાંથી ક્યાં સુધીનો છે અલ્હાબાદથી હલ્દી અલ્હાબાદ થી હલ્દીયા સુધીનું આ નેશનલ વોટરવે વન એની અંદર બની રહ્યું છે આ નેશનલ વોટર વનમાં સાહિબગંજનું મલ્ટી મોડલ ટર્મિનલ અને આ છે દેશનું બીજું મલ્ટીમોડલ ટર્મિનલ પ્રથમ ભયનું હતું વારાણસીની અંદર ખાસ યાદ રાખજો પ્રથમ બન્યું હતું વારાણસીની અંદર જ્યારે આ છે બીજું સાહિબગંજ આવેલું છે ઝારખંડમાં અને કયા વોટરવેમાં નેશનલ વોટરવે વન અલ્હાબાદ અને હલ્દિયાની અંદર તો મિત્રો ખરેખર ક્વેશ્ચન જો તમને સારા લાગ્યા હોય કંઈક લાગતું કે મહેનત પડે તો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો શેર કરીને વધુ લોકો જો જોડાશે તો મને પણ મોટિવેશન મળશે અને સારામાં સારા આનાથી પણ આપણે લઈ લેવા પ્રયત્ન કરીશું તો વિડીયોને અંત સુધી જોઈએ બધું ખૂબ ખૂબ આભાર ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણું પેજ છે જીપીએસસી ગાઈડ ત્યાં પણ જઈને ફોલો કરો અને ડેલી ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે આપણે ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી ગાઈડ એ સર્ચ કરો અને એની અંદર પણ જોડાવ આપ સર્વેનો અંત સુધી વિડીયો જોઈએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ખરેખર જો સારો લાગ્યો તો બીજા મોકલોને શેર કરો અને ખૂબ ખૂબ આભાર વિડીયો નંદ સુધી જુઓ બદલ હેવ અ ગુડ ડે થેન્ક યુ મળીએ છીએ ડે સેવનના એક નવા વિડીયો સાથે કરંટ અફેર્સ ક્વિઝમાં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત